थारा तालुका में 220 केवी जेटको कंपनी द्वारा अनेक विस्तारों में छेल्ला केटलाक समय थी वीज पुरवठो अनियमित तेमज 8 कलाकनी जग्याए मात्र 6 कलाक ज आपवामां आवतो होवाथी आजे किसान संघना प्रमुख सहित मोटी संख्या में खेडूतो जेटको कंपनीनी कचेरीए पहोंची आवेदनपत्र आपी उग्र रजूआत करी हती। बनासकांठा जिल्लाना अनेक विस्तारों में छेल्ला केटलाक समय थी वीज कंपनीओ द्वारा वीज पुरवठो अनियमित तेमज 8 कलाकनी जग्याए मात्र 6 कलाक ज आपवामां आवतो होवाथी खेडूतो मुश्केलीमां मुकाया छे। त्यारे बनासकांठा जिल्लाना सरहदी थरात तालुकामां पण वीज कंपनी द्वारा वीज पुरवठो अनियमित आपता खेडूतो हालाकी भोगवी रह्या छे। आथी आजे किसान संघना प्रमुख सहित मोटी संख्यामां खेडूतो थरादनी 220 जेटको कंपनीनी कचेरीए पहोंची आवेदनपत्र आपी उग्र रजूआत करी हती। खेडूतोए जणाव्युं हतुं के वीज कंपनी द्वारा सड़ंग पावर आपवामां आवतो नथी तेमज 8 कलाक पूरतो पावर पण आपवामां आवतो नथी। 66 केवीमांथी मळती लाइटमां 8 कलाकना बदले मात्र 2-3 कलाक ज लाइट आपवामां आवे छे, જેમાં છેલ્લા 10 દિવસથી આ લાઇનમાં પાવર ન મળતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। વારંવાર ટ્રીપો મારવામાં આવતા ખેડૂતો રાત્રે ઉજાગરા કરી રહ્યા છે અને ખેતરમાં પૂરું પાણી પણ મળતું નથી। ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે સિંચાઈ વગર વાવેતર કઈ રીતે કરવું તે પણ એક પ્રશ્ન છે। આથી કિસાન સંઘના પ્રમુખ આર કે પટેલે જણાવ્યું હતું કે 66 કેવી લાઇનમાં ખેડૂતોને 8 કલાક પૂરતી લાઇટ આપવામાં આવે અને આ ઉપરાંત થરાદથી પીલુડા નવી લાઇનનું કામ ચાલી રહ્યું છે તેમાં ખેડૂતોની જમીનનું પૂરું વળતર પણ મળતું નથી। આથી ખેડૂતોને વીજ કંપની સામે અનેક ફરિયાદો હોવાથી આનો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આ જગ્યા ઉપર અમે બધા કિસાન ભેગા છે, જો આ રાજ્યની સરકાર કોણ ખોલી ઉભરી લગા આની ચૂંટણીમાં એનો પૂરું પંજાબ વાળો છે, લાઈટ માટે તો હવે તકલીફ સરકાર આલી તો પૂરું છે જય સીતારામ છે। એનો ડિપોઝલ જપ્ત કરી દો કે આઈઓની દુકાનો અહીં નક્કી કરી બેઠા કે અમારી દુકાનો કેટલા દાડા ચાલે અમે શું સુલતાન 2022 ના, કારણ કે ઉપરથી હું નક્કી કર્યું તો દરેક ઝેટકોનો 220 કેવીમાં આવેદન પત્ર આલું। આજે છેલ્લા 15 દિવસથી ખેડૂતોને લાઇટો એટલી બધી હેરાનગરને પરેશાન કરી રહ્યા છે કે ખેડૂતને શું કરવું, ખેતી કરવી કે ખેતી છોડી દેવી। કારણ કે એક બાજુ લાઇટ રાતે આવે, 9 વાગે લાઇટ આવે ને 11 વાગે લાઇટ કપાઈ જાય, પાછું ભલે પાછું 2-3 વાગે એટલે ફરી લાઇટ આવે, એટલે ખેડૂતને ઉજાગરા કરવાના કે કોઈ બીજું કોઈ કામ કરવાનું। દિવસે તો લાઇટ મળતી નથી, રાતે મળે છે, રાતે મળતા આટલા જોંધિયા રહે છે, એટલે અમે વારંવાર સરકારશ્રીને લગાડવા માટે કહો છો કે કહો તો તમે લાઇટ ખેડૂતો તમારો ગુનો નથી કર્યો, અને ગુનો કર્યો તમે એનો જે હોય તો તમે ગુનો ખેડૂતોને સંભળાવો। જો ઇન્ડસ્ટ્રીયલમાં 24 કલાક લાઇટ 3 ફેઝ મળતી હોય, જે કાળી મજૂરી કરે ખેતી મજૂરી કરે છે અને જે આખા દેશનું પેટ ભરે છે એને એને લાઇટ રાતે મળે અને ટીપમાં ટીપા મળે, સાહેબ આ સરકારનો ન્યાય છે? આ સરકાર શું આ ખેડૂત લક્ષી સરકાર છે? આ ખેડૂતની દોનત, આ સરકારની દોનત છે કે ખેડૂતો પાયમાલ થઈ જાય? પણ ખેડૂતો પણ એવું નક્કી કરીને બેઠો છે કે જેટલો સરકારને કરવો એટલો કરે, એના આમાં જવાબ આલવા ખેડૂતો પણ આ ફેરે 2022માં તૈયાર છે, જેને જેટલો કરવો હોય ને એટલે કરવાની છૂટ છે, બાકી ખેડૂતો આ ફેરે જવાબ આલશે અને નકા સરકાર સુધરી અને રીતે છે। આજે જે લોડશેડિંગ કરવામાં આવે છે એનું મુખ્ય કારણ જનરેશન ઓછું છે, અને જનરેશન ઓછું કારણ આજે આ વિન્ડ પાવર જે છે, પવન ઓછો છે, અને જે UGVCL તરફથી જે સ્લોટ આપવામાં આવે છે એ દરમિયાન કોઈ યુનિટ ટ્રીપ થઈ જાય કે કોઈ યુનિટ ટ્રીપ મારી જાય તો જે 100 મેગાવોટની આ છે તે છે જ ઘટ આવે, એને કારણે મેઇન જન સપ્લાય અને ડિમાન્ડને મેચ કરવા માટે આ જે લોડ શેડિંગ કરવામાં આવે છે, અને આપના તરફથી જે રજૂઆત મને મળી છે એ હું ઉપર સુધી જરૂર પહોંચાડીશ અને નિયત સમય મર્યાદામાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે। ભારતીય કિસાન સંઘ બિલાસપુર જિલ્લા કોષાધ્યક્ષ રાજીભાઈ યાદવ પટેલ, આજથી આજ 4/3/22 રોજ અમે 220 કેવીમાં આવેદનપત્ર માટે ભેગા થયા હતા અને ખેડૂતોને લાઇટ માટે પૂરેપૂરી હાલાકી છે। લાઇટ ગમે તે આવે ટાઈમ સિવાયની 8 કલાકના મો કરે, 2 ટીપ મારે કરે, 4 મારે કરે, 6 મારે, એટલે ખેડૂતને કોઈ કોણ થતું નથી, પોણી ખૂબ મૂકી દે, રાતે ભાઈ કેમ ઉજાગરા કરે, કલાક મોઘન કલાક લાગે, દિવસે આવે તો કલાક 2 કલાક લાગે, કોઈ પોણીનો સગવડથી ખેડૂત પૂરો પાયમાલ થઈ જશે, એટલે ખરેખર સરકારે જે ટાઈમે આપણે નિયમિત 8 કલાક પૂરા કરે એવી અમારે ખેડૂતોની માંગ છે, અને જો આવું ન થાય અને આવું નામ વારંવાર ટ્રીપિંગ કરીને ખેડૂતો હેરાન થાય છે તો ખેડૂતો આવતા 2022ની ચૂંટણીમાં પૂરેપૂરો સરકારને જવાબ આપી દેશે, ખેડૂત વિરુદ્ધ ચાલશે અને ખેડૂત વિરુદ્ધ મતદાન કરશે।